વાત મુંબઈની. મુંબઈના કુર્લા નહેરુનગર વિસ્તારમાં સાંજના સમયે આગ લાગી હતી. બૂટ ચપ્પલ બનાવતા કારખાનામાં આગ લાગી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી, જેની ચપેટમાં સૌથી પહેલા કાચો માલ આવ્યો હતો અને ત્યારબાદ આખી ફેક્ટરીને આગે બાનમાં લઈ લીધી. જો કે આ ઘટનામાં જાનહાનિ થઈ હોય તેવા અહેવાલ નથી, પરંતુ આગની જાણ કર્યા બાદ પણ ફાયર બ્રિગેડની ટીમ મોડી પહોંચતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો. આગ તકરીબન 4 બજે લગી. જો યહાં પર કારખાના હૈ જિસમે લેધર, જો શૂઝ કે લેધર હોતે ઉસકા કામ હોતા હૈ, તો શોર્ટ સર્કિટ સે જો આગ ઉસમે લેધર્સ મે લગી ઓર ઉસસે હોતે હુએ યહાં આઈ. 2 યા 3 બાટલે ઇસમે બ્લાસ્ટ હુએ, જિસસે યે તકરીબન 10 યા 12 ઘરો મે આગ લગી. લોકલ લોગો ને ઇસમે કામ કિયા, લોગો ને મિલકે જો ઇસકો બુઝાયા હૈ. ફાયર બ્રિગેડ કો ફોન કરને કે બાદ, ફાયર બ્રિગેડ કો જબ ફોન કિયા ગયા, તો ફાયર બ્રિગેડ ફોન કરને કે 1 ઘંટે કે બાદ આઈ. ફાયર બ્રિગેડ ફોન કરને કે 1 ઘંટે કે બાદ. આગ મે કિસ તરહ કોઈ ઘાયલ હૈ કિસ? નહીં, અભી તક કા કો તો કુછ પતા નહીં ચલ સકા હૈ. અભી તક કા કિસી ભી તરહ સે કુછ પતા નહીં ચલ સકા હૈ, ક્યુંકે કુછ લોગ જો મેરે સામને મેને દેખા કે જો લોગ ઉપર સે અપને જો માલે પે સે જમ્પ કર રહે તો હો સકતા હૈ ઉન્હે કુછ ઇન્જરીઝ હુઈ હો, પર હમ લોગો કો પતા નહીં અભી કિસી તરહ કી ઇન્જરીઝ હુઈ હૈ. બિહારના હાજીપુરમાં છૂટાછેડાની એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક મહિલાએ જણાવ્યું છે કે તે તેની ઘરની આસપાસ થતા ધ્વનિ પ્રદૂષણથી પરેશાન છે અને એટલે તેને છૂટાછેડા જોઈએ છે. તો મહિલાએ એ પણ જણાવ્યું છે કે આ મામલે સૌથી પહેલા તેણે તેના પતિને નિવારણ લાવવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે કોઈ જ પગલાં ન લીધા એટલે આખરે હવે મહિલાએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. મહિલાના આ નિર્ણયે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. મળતી માહિતી મુજબ 4 વર્ષ પહેલા સ્નેહાસિંહ નામની આ મહિલાએ રાકેશસિંહ સાથે લગ્ન કર્યા હતા. રાકેશ દિવ્યાંગ છે અને તે બેડમિન્ટનના આંતરરાષ્ટ્રીય ખેલાડી પણ રહી ચૂક્યા છે. જોકે સ્નેહાએ છૂટાછેડાની તારીખ નક્કી કરી નથી, તો પરિવાર દ્વારા પણ સ્નેહાને સમજાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તો સમાચાર સેન્ટ્રલમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.